જામનગર ની અંદર આજે ચૂંટણીનો એક તમાશો અને એક બવંડર કહી શકીએ એવી ઘટના બની. હોમગાર્ડના મિત્રો છે એમને મહાનગરપાલિકાની અંદર મતદાન કરવા માટે એક બેલેટ પેપર દેવામાં આવે છે, એ સાથે લઈ જઈ શકે છે અને પોતાની અનુકૂળતા એ 2-3 દિવસમાં વોટિંગ કરી અને જે અધિકારી આગળ જમા કરાવવાનું હોય છે એ કરવાનું હોય છે. આજે જામનગરમાં એવું બન્યું કે 3 અધિકારીઓએ એક મતદાન મથક બનાવ્યું, પછી ત્યાં વોટિંગ રાખ્યું, પોતાના હાથે સિક્કા માર્યા અને 80-85% મતદાન ભાજપની ફેવરમાં હાથે કરીને નાખી દીધું. જ્યારે આ મેટરની મેં કલેક્ટર સાહેબ આગળ વાત કરી તો કલેક્ટર સાહેબ એમ જ કીધું કે મને તો આવું કોઈ મતદાન છે એવી ખબર જ નથી. એમને તપાસ કરી, હકીકતે આ મતદાન કરી ન શકાય, મતદાન બુથ બનાવી ન શકાય, કોઈ પણ અધિકારીને ખબર નથી. પણ 3 અધિકારીએ મિલીભગત કરીને ભાજપના ખોળે બેસીને ભાજપને વાલા થવા માટે આખું એક બવંડર ઉભું કર્યું છે. અત્યારે કલેક્ટર સાહેબે અમને બોલાવ્યા છે, અમારા ઘર ચર્ચા કરી અને એને કબૂલ કર્યું છે કે આ બધું અલીગલી થયું છે, અમે આના પર FIR કરશું, અમની ધરપકડ કરશું, આ મત છે એને અમે સીલ કરી અને લોકરની અંદર રાખી દેશું અને આગળની કાર્યવાહી ખાતા કે જે કંઈ થતી હશે એ કરશું. અમારી માગણી છે કે આ અધિકારીઓ પર તાત્કાલિક અસરથી FIR થાય, એમની ધરપકડ થાય, એમને નોકરીમાંથી કાઢી મેળવામાં આવે. જો રાજકારણની અંદર ચૂંટણી નામનું આવું ફારસ અધિકારીઓ બેસીને સત્તાધારી પાર્ટીના ખોરે બેસીને આવું જ કરતા હોય તો આનો કોઈ અર્થ નથી. ઘણા પોલીસ અધિકારીઓ કોન્સ્ટેબલો અત્યારે અમારા કાર્યકરોને ધમકી આપે છે, જરાય આડાવડા થયા તો લેન્ડ ગ્રેબિંગમાં ફિટ કરી દેશું, દારૂમાં ફિટ કરી દેશું, જુગારમાં ફિટ કરી દેશું. જો ચૂંટણી લડવાની તમારામાં હિંમત જ ન હોય તો શા માટે તમે ચૂંટણી લડો છો? લોકશાહીની મસ્તી કરો છો? આવી રીતે ધાક ધમકી દાદાગીરી પૈસા આ બધા હથકંડા અપનાવીને આવી રીતે મતદાન મથક ન હોય અને અત્યારે એડવાન્સમાં મતદાન મથક કલેક્ટરની જાણમાં ન હોય અને મતદાન મથક ઊભું કરીને હાથે સિક્કા મારીને ભાજપને જો પેટ્યું જ ભર દેવાની હોય તો જામનગરની જનતા વતી 21 તારીખે શા માટે એમને ધક્કા ખવડાવો છો? અત્યારે આખા જામનગરના મત આ અધિકારીઓને કયો ભેગા બેસી અને ભાજપની પેટીઓ પેક કરી દઈએ અને કોંગ્રેસના તમામ ઉમેદવારને હારેલા જાહેર કરી દઈએ. અમારે આ લોકશાહી પ્રક્રિયામાં કંઈ કરવાનું જ રહેતું નથી. અમે આને સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ, ચૂંટણી પંચને લખીને આપ્યું છે, અમારી પાર્ટીને પણ અમે બધું મેટર આપી છે અને આવતા દિવસની અંદર આવું ન થાય એના માટે અમે લોકો સજાગ છીએ અને અમે મીડિયાના માધ્યમથી જનતાને અપીલ કરીએ છીએ કે હવે તો જાગો. આટલી આટલી બહુમતી, 25 વર્ષથી આ જામનગર મહાનગરપાલિકા, ગુજરાત સરકાર બધું તમે આપો છો, છતાં એને કામ નથી કર્યા એટલે એમને તમારા ઉપર ભરોસો નથી અને પોતાના હાથે માન્યતા અધિકારીઓના હાથે સિક્કા મરાવી અને ઇલીગલી પ્રવૃત્તિ કરે છે. હવે જનતાને અપીલ કરું છું કે તમે લોકો જાગો તો જ આ લોકશાહી જીવંત રહેશે, નહીતર આ લોકશાહી જીવંત નહીં રહે. આજે હોમગાર્ડના જવાનો માટે આપને પોસ્ટલ બેલેટની વિતરણની કામગીરી કરવાનો હતો, એ જગ્યા ઉપર અમે વિતરણની કામગીરી જે પ્રાથમિક રિપોર્ટ આવી છે એ પ્રમાણે વિતરણ જે થયા એ જગ્યા ઉપર એ લોકો મતદાન પણ કરીને અને બોક્સમાં નાખવાનો જતા હતા, પણ એ જેમ અમારને ખબર પડી આ બધી પ્રક્રિયાને આપણે રોકી દીધું. એ લોકોને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાનું હોય છે અથવા જે જગ્યા ઉપર અમે મતદાન ફેસિલિટેશન સેન્ટર અમે ઉભો કરીએ છીએ એ જગ્યા ઉપર કરી શકાય છે, એ પોતાના ઓફિસમાં બેસીને એ લોકો મતદાન નહીં કરી શકે એ બાબતને અમે સમજૂત કરીને અને જેટલા બેલેટ એ લોકોને ઇસ્યુ થયા હતા આ બધી બેલેટ અમે રદ કરીએ છીએ અને હવે નવેસરથી અમે નવા બેલેટ ઇસ્યુ કરીએ છીએ. અત્યાર સુધીમાં લગભગ દરેક આરોપ પાસે 100 જેટલા, એટલે લગભગ 400 ની આજુબાજુ મતદાન થયું હશે, પણ એ બધું અમે રદ કરીએ છીએ. એ ભૂલ થઈ ગઈ એને પાસેથી, એ કોઈ સેન્ટર નહોતું, ફેસિલિટેશન સેન્ટર અમે બીજી જગ્યા ઉભો કર્યા હતા, પણ હોમગાર્ડને જે વિતરણ કરવાનું હતું પોસ્ટલ બેલેટ, એ લોકોના હાજરી લઈને અને પોસ્ટલ બેલેટ વિતરણ કરવાનું હતું, એ વિતરણ થયા અને પછી એ લોકો ત્યાં જ મતદાન કરવાનું શરૂ કર્યું, જે ફેસિલિટેશન સેન્ટર સિવાય બીજી જગ્યા નહીં થઈ શકે, અન્યથા એ લોકો પોસ્ટલ બેલેટ લઈને ઘરેથી મતદાન કરીને અને પોસ્ટથી મોકલી શકે છે. એ ખાલી વહીવટી જે પ્રક્રિયા છે એમાં એક ભૂલ છે, એટલે આ ભૂલને અમે જોયા અને પછી રિટર્નિંગ ઓફિસર પાસેથી અમે રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે અને પછી અમે નવેસરથી અમે પોસ્ટલ બેલેટ ઇસ્યુ કરીએ. એ બધું પોસ્ટલ બેલેટ જ અમે રદ કરીએ છીએ, જેટલા પોસ્ટલ બેલેટ ભૂલથી આને કર્યા હતા એ જે સિરીઝના પોસ્ટલ બેલેટ હોય છે બધું સિરીઝ રદ.